સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લાના ગરબા સંચાલકોએ 30% ખેલૈયાઓ સાથે ગરબા રમાડવાના આયોજનો કરવાની વિચારણા કરી રહ્યા છે. બીજી તરફ કોરોના મહામારી વચ્ચે ગરબા રમવા જોઈએ કે નહીં એક મોટો પ્રશ્ન છે. ત્યારે ભરૂચના ગરબા ક્લાસના સંચાલકોનું શું માનવું છે, નવરાત્રિમાં ગરબા રમવાની બાબતે તેઓ શું કહે છે એ પણ જાણીએ. ગરવી ગુજરાતના ગરબા આ વખતે વિસરાય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે આ કોરોના મહામારીમાં. ત્યારે ચોક્કસથી આપણે ભરૂચ જિલ્લાના આ ગરબા ક્લાસ પર છે અને ગરબા ક્લાસમાં આપણી સાથે ગરબાના જે સ્ટેપ શીખવાડે છે તે બહેન છે સુહાનીબેન, અને સુહાનીબેન આપણી સાથે વાત કરશે. સુહાનીબેન, આ વખતે સમગ્ર ગુજરાતનામાં જે જિલ્લાઓ આવેલા છે તે જિલ્લાના આયોજકોએ, ગરબા આયોજકોએ એક નિર્ણય કર્યો છે કે 30% ખેલૈયાઓ સાથે ગરબા રમવામાં આવશે. તો આપ શું કહો છો, ગરબા રમાશે ખરા અને 30% ખેલૈયાઓ સાથે ગરબા રમવા જોઈએ? 30% ખેલૈયાઓ સાથે જો ગરબા રમવાનું આયોજન કરી શકાતું હોય તો એ સૌથી બેસ્ટ છે. બિકોઝ કે જે ખેલૈયાઓ છે એ લોકો આટલા વર્ષોથી પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. અમે લોકો જ્યારે નવરાત્રિ આવવાની હોય તો બિફોર 3 મંથ્સ અમે લોકો પ્રેક્ટિસ શરૂ કરી દેતા હોઈએ છીએ. તો એ બધી અમારી તૈયારીઓ અને અમારી જે ગરબા રમવાની ઉત્સુકતા હોય છે એ જળવાઈ શકે અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ મેન્ટેન થઈ શકે એવું જો કોઈ આયોજન થઈ શકતું હોય તો એનાથી સારું તો કંઈ છે જ નહીં. અને રમાવા તો જોઈએ જ, કારણ કે અમારા જેવા કેટલાય ખેલૈયાઓ છે આખા ગુજરાતમાં કે જે લોકો એવરી યર ખાલી નવરાત્રિની રાહ જોતા હોય છે. બિકોઝ કે એ લોકોને એમનું પરફોર્મન્સ આપવાનો એક ચાન્સ મળતો હોય છે, પ્લસ કે અમારું જે ઇન્કમ સોર્સ હોય છે એ પણ નવરાત્રિના ટાઈમ પર ખૂબ જ વધી જતું હોય છે. તો એ બધા ઉપર એક અસર પડે છે. અને આપણું ગુજરાત છે, આપણે ગુજરાતી છે તો ગરબા તો રમવા જ જોઈએ. એના સિવાય બીજું તો કંઈ છે જ નહીં આપણી પાસે. આપણી સમગ્ર વિશ્વમાં ગુજરાતના ગરબા પ્રચલિત છે, ત્યારે આપ શું માનો છો, કોરોના મહામારીમાં ગરબા રમાવા જોઈએ? હા, અવ્ય રમવા જોઈએ. બીકોઝ ઘણા બધા લોકો એવો છે કે ગરબા રમીને જ પોતાનું નામ બધું કમાવતા હોય છે, એમનું ઇન્કમ કરતા હોય છે. એ આગળનો બી બધું વિચારતો હોય છે કે અમારે નેક્સ્ટ યર શું શું કરવું જોઈએ, શું ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ. તો ગરબા તો રમાવા જ જોઈએ. કારણ કે નાના નાના છોકરાઓ બી ઘરમાં ગરબા રમીને બહુ બધું શીખી છે લોકો, અમને બી શીખવાની મજા આવે છે. તો એમને ઇન્ટરેસ્ટ થાય કે ના, અમારે નેક્સ્ટ યર બી ગરબા આવી રીતે રમવા જ છે કરીને. અચ્છા, 30% જે ખેલૈયાઓને 30% જ એન્ટ્રી આપશે ગરબા સંચાલકો, આખા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં નક્કી થયું છે. તો શું આપ માનો છો કે 30% જ ગરબા ખેલૈયાઓએ આવવું જોઈએ ગ્રાઉન્ડમાં, કે પછી વધુ ખેલૈયાઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સેનિટાઈઝર આ બધી જે જરૂરિયાતની વસ્તુઓ છે તેની સાથે ગરબાનું આયોજન કરવું જોઈએ? આયોજકોએ શું કરવું જોઈએ? એ લોકોએ બી સોશિયલ ડિસ્ટન્સનું જે રૂલ્સ છે એ ફોલો કરવું જોઈએ. ભલે ઓન્લી 30% આપણે કીધું છે, બટ આપણે એવું છે કે ના, ઇન્ડિયાના બધા જ ઘરમાંથી બધા જ લેડીઝો જેન્ટ્સો જે રમવા આવે છે ગ્રાઉન્ડમાં એ લોકો રમી શકે, એમની ઈચ્છાઓ છે. જે 1 યરથી લોકો વેઇટ કરતા હોય છે એ લોકો બી રમી શકે છે. બટ હમણાં કોરોનાને લીધે કશું થતું નથી, બટ જેટલું થાય છે એટલામાં બી એ લોકો આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવું જોઈએ. તો આપ શું કહેશો, આપનો ક્લાસ પણ હવે શરૂ થવાની તૈયારી હતી, જુલાઈ મહિનાથી જ આપ કહો છો તે પ્રમાણે શરૂ થાય છે, તો અત્યારે ખેલૈયાઓ આવવાના શરૂ થયા છે ક્લાસ માટે? ખેલૈયાઓના કોલ્સ આવી રહ્યા છે અમને કે મેડમ શું કરવાનું છે આ વર્ષે, મેડમ શું કરવાનું છે. પણ જ્યાં સુધી ગવર્મેન્ટ કોઈ ગાઈડલાઇન્સ નહીં પ્રોવાઈડ કરે ત્યાં સુધી અમે એ લોકોને કોઈ આન્સર નહીં આપી શકીએ. તો આ વખતે એવું કરી શકાય કે જેટલા બી ગ્રાઉન્ડ્સ છે ત્યાં બધે જ તમે ગરબાનું આયોજન કરો. જેટલા ખેલૈયાઓ છે બધા અલગ અલગ જગ્યાઓ પર જઈને રમે, તો સોશિયલ ડિસ્ટન્સિંગનું બી પાલન થાય અને જે ગાઈડલાઇન્સ હોય છે કે તમે સેનિટાઈઝરનો યુઝ કરો, માસ્ક પહેરો, તો એનું ફોલો આપણે કરીશું. એ આપણી જવાબદારી છે ખેલૈયા તરીકે. પહેલા જે શેરી ગરબાનું પણ આયોજન થતું હતું, આપ શું માનો છો, શેરી ગરબાની શરૂઆત થશે આ વખતે ફરી? થવી તો જોઈએ, બધા ઈચ્છે છે તો એક ના આ વસ્તુ બી થવી જોઈએ. બટ આ વખતે કોરોનાને લીધે લાગતું નથી કે થાય, બટ આપણે પ્રે કરીએ કે કશું બી કરીએ, કઈ બી રીતે કરીને સોલ્યુશન લઈને આ શેરી ગરબા બી થવા જોઈએ. જે થનગનવાની વાત આવે છે, ગરબે થનગનવાની વાત આવે છે, ગરબે ઘૂમવાની વાત આવે છે, તો ચોક્કસથી અહીંની યુવતીઓનું ગરબા જે સ્ટેપ શીખવાડે છે, ગરબાના સ્ટેપ શીખવાડે છે, તે ક્લાસ સંચાલકોનું પણ માનવું છે કે ગરબા થવા જોઈએ. પરંતુ જે નિયમો છે, સરકારના નિયમો છે, તેની પણ રાહ જોવાઈ રહી છે. ત્યારબાદ જ તેઓ પણ ક્લાસ શરૂ કરશે. ભરત ચુડાસમા, ઝી 24 કલાક, ભરૂચ.